શું તમારી જોડે નોકરી છે? શું તમે 9 થી 5 કામ કરો છો? શું તમારી જોડે ટેલેન્ટ છે? તો આ વિડિયો તમારા માટે નથી. શું તમારી જોડે વાઇફ છે? શું તમારી જોડે બાળકો છે? શું તમારી જોડે ટેલેન્ટ નથી? શું તમે બેરોજગાર છો? તો તમે સ્ટાર છો, ગુજરાતના નવા સ્ટાર. તમારામાં ગુજરાતના બ્લોગર બનવાની કેપેસિટી છે. યુ આર અ સ્ટાર. હિન્દી બ્લોગિંગ નો વારસ ધીમે ધીમે ગુજરાત માં પ્રવેશ કરી રહ્યો છે. ફૂડ બ્લોગિંગ, ફેમિલી બ્લોગિંગ વગેરે વગેરે. તો હર હર મહાદેવ. હે ફેમિલી, તો બધી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તમારો વિડીયો જોયા પછી જોનાર વ્યક્તિ ને પેટમાં બળતરા ઉપડે છે કે આના વિડીયો ચાલે છે. ચાલુ મારે કાયમી છે ને, પેલું જે થંબનેલ ઉપર લખું ને ટાઇટલ, એ ટાઇટલ વિચારવામાં જ મારો ટાઈમ ગયો છે. બોલો. દેખ્યો ભાઈ નું ટેલેન્ટ, થંબનેલ માં એક શબ્દ લખવા માટે ટાઈમ નીકળી જાય છે. કારણ કે આદિત્યભાઈ તમારું કન્ટેન્ટ છે ને એ પ્રેશર થી બને છે અને ફ્લશ કરીને તમે અપલોડ કરી દો છો. પણ જયારે થંબનેલ ઉપર ક્લિક કરવાની વાત આવે ને ત્યારે ભાઈ ને લાગી જાય છે એક શબ્દ વિચારવામાં. હા, ભાઈના ઘરમાં દાદા દાદી મમ્મી પપ્પા અને એક ના એક સાઈઝ જાદા હોય એવું મને લાગે છે અને બે બાળકો રહે છે. ભાખરી કરીશ કે પછી રોટલી? તારે જે ખાવું હોય. રોટલી જ બનાય ને, ભાખરી ના મજા આવે. દાદી માં ટીવી દેખે છે કારણ કે આજકાલના 10મી ફેલ લોકો પોતાની જાતને હોશિયાર સમજે છે. તો આવા દાદી લોકોનો ધંધો ભાગી ગયો છે સલાહ આપવાનો. મમ્મી ઘરનું કામ કરે છે વગેરે વગેરે અને પપ્પા ઝેરોક્સ ની દુકાન સંભાળે છે અને આ લાલો શું કરે છે? કઈ નહીં, થંબનેલ માટે એક શબ્દ વિચારવામાં દિવસ કાઢી નાખે છે. મોહન ને લેવા ન ગયા પછી થયું આવું. વિચારો વિચારો શું થયું હશે. મોહન ચાલીને ઘેર આવી ગયો. પાપા હજુ સાજા થયા નથી. મોહન ને શું થયું? વિચારો વિચારો મોહન ને શું થયું હશે. શરદી. સબસ્ક્રાઇબર મળવાયા, મળવાના તો બહાના છે. આ લોકો મફતની ચા પીવા આયા છે. ખેતરમાં આગ લાગી ગઈ. મોહને આગ લગાડીને બધું સળગાવી દીધું. ખેતરમાં હર ગાયો. કસરો. મારો કખોપડી તો સાલે કા માર દે. ગુજરાતમાં આ ભયથી મોટો મે ક્લિકબેટ કરવા વાળો વ્યક્તિ જોયો નથી. મોહને બધું સળગાવ્યું હોય કે ના સળગાવ્યું હોય પણ બેટા એક દિવસ પપ્પાનો ફોન લોક કરી દે એટલે જાન છૂટે. આ ભાઈ નું થંબનેલ છે પથ્થર નીચે સોનાનું માટલું. એ ખરું. એલા માયા નીકળી. નરસિંહભાઈ કોઈ પંડિત ને કરમ બતાવો કે કરમ માં માયા છે. માયા શું હોય છે? પાણા મોટા જબર સેપાયરું નીકળો સેપાયરું. નરસિંહભાઈ આપણા કરમ માં પાણા જ છે. તો થંબનેલ માં સોનું સોનું લખવાનું રહેવા દો. આવા ક્લિકબેટ થંબનેલ થી મને એકલાને વાંધો નથી, બીજા વ્યક્તિને પણ છે. મિસ કાજલ કોમેન્ટ કરે છે કે વિડીયો તો તમે સારા બનાવો છો પણ થંબનેલ માં આવું ખોટો ખોટો શા માટે લખો છો? કાજલબેન, થંબનેલ માં ખોટો લખવાથી કેટલા ફાયદા થાય છે ને એ તમને નહીં ખબર પડે, મને અને નરસિંહભાઈને ખબર પડી ગઈ. સહી પકડે હે. તો દોસ્તો વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. પ્લીઝ લાલ વાળું બટન દબાઈ દેજો અને આ બંનેની ચેનલ જોઈને સબસ્ક્રાઇબ કરી લેજો. એક વ્યક્તિ સિટીના વ્લોગ બનાવે છે અને એક વ્યક્તિ ગામડાના વ્લોગ બનાવે છે. તમને પસંદ આવે તો જોઈ લેજો. બંને ફેમિલી બહુ પ્યારી છે તો હું એમને કોઈ હેટ કરતો નથી, તમે પણ ના કરતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણા દરેક વિડીયો મનોરંજન માટે હોય છે તો આ પણ વિડીયો મનોરંજન માટે છે, તો મજા લઈ લેવી. અને ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરવા માંગતા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અથવા @mvmanjana. લવ યુ દોસ્તો. જય હિન્દ.